રાજ્ય સરકારની સૂચના મુજબ જામનગર વન વિભાગના મરીન નેશનલ પાર્ક નામના પેટા વિભાગ દ્વારા દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે, જેમાં વિવિધ પ્રજાતિના કુલ કેટલા પક્ષીઓ જામનગર તથા દ્વારકા જિલ્લામાં છે તેની ગણતરીઓ સ્થાનિક વન વિભાગ તેમજ પક્ષીવિદો દ્વારા કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનામાં 16-17 તારીખે તેમજ 23-24 તારીખે પક્ષી ગણતરીના 2 રાઉન્ડ યોજવામાં આવ્યા હતા અને જામનગર તથા જોડિયા પંથકમાં ગણતરી કરવામાં આવી છે. હવે પછી 30 અને 31 તારીખે ગણતરીના 3જા અને અંતિમ રાઉન્ડમાં સિક્કા પંથકમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે અંદાજે 200 જેટલી પ્રજાતિઓના પંખીઓ આપણા વિસ્તારમાં વસવાટ કરે છે, જે પૈકી અમુક પંખીઓ અન્ય રાજ્યો તથા વિદેશોમાંથી માઇગ્રેટ થઈને માત્ર શિયાળાના સમયમાં જામનગર હાલાર પંથકમાં પહોંચે છે. પક્ષી ગણતરીના આ સમગ્ર અભિયાન અંગે જામનગર મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક જોશીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2023 માસને ઊર્જા સંરક્ષણ અને ઊર્જા કાર્ય દક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવીએ. બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે. લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. એલઈડી બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે. વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અત્યારે રાજ્યવ્યાપી પક્ષી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે, જેની 2 તબક્કાની વસ્તી ગણતરી એટલે કે 16 અને 17 ડિસેમ્બર અને 23 અને 24 ડિસેમ્બર પૂર્ણ થયેલ છે. હજી 1 તબક્કો એટલે કે 30 અને 31 ડિસેમ્બરની ગણતરી બાકી છે. આ વસ્તી ગણતરી દરમિયાન જામનગર અને હાલારના દરિયાકાંઠા તથા જલપ્લાવિત વિસ્તારોને આવરી લેવાનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું, જેમાં પ્રાથમિક તબક્કામાં 16-17 અને 23-24 રોજ જામનગર તથા જોડિયા વિસ્તારને આવરી લેવામાં આવેલ છે. 30-31 રોજ સિક્કા અને તેની આસપાસના વિસ્તારોને આવરી લેવાનું આયોજન છે. આ વસ્તી ગણતરી દરમિયાન અંદાજિત 19 જેટલા પક્ષીવિદો અને 74 જેટલા વન વિભાગના અધિકારીઓ આ વસ્તી ગણતરીમાં જોડાનાર છે. આ ગણતરી દરમિયાન જે કોઈ પણ ડેટા એકત્રિત કરવામાં આવેલ છે તેનું સંકલિત સ્વરૂપ ઈ બર્ડના માધ્યમ મારફતે હાથ ધરવામાં આવનાર છે. આ પક્ષી ગણતરી દરમિયાન યાયાવર પક્ષીઓ અને જલપ્લાવિત વિસ્તારોના પક્ષીઓને પ્રાથમિક પ્રાધાન્ય આપવામાં આવનાર છે. માઇગ્રેટરી બર્ડ કે જે શિયાળાની ઠંડી ઋતુ ગાળવા માટે અથવા તેનાથી બચવા માટે આપણા વિસ્તારોમાં આવે છે તેને આવરી લેવાનું આયોજન છે, જેમાં ખાસ કરીને ફ્લેમિંગો, પેલિકન, ક્રેન અને ડક્સ જેવા પક્ષીઓને પ્રાધાન્ય આપવામાં આવનાર છે. અંદાજિત 200 થી પણ વધારે પ્રજાતિના પક્ષીઓ હાલમાં નોંધવામાં આવેલા છે.